પોરબંદરમાં વ્યાજખોરો બેફામ બની રહ્યા છે. આવા વ્યાજખોરો સામે અનેક વખત કડક કાર્યવાહી કરવા માંગ પણ ઉઠી છે. ત્યારે બોખીરાનો એક યુવાન પણ આવા વ્યાજાંકવાદનો ભોગ બન્યો છે. આ યુવાનને વ્યાજખોરે માર મારતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો છે. પોરબંદર શહેરમાં અવારનવાર વ્યાજખોરોના ત્રાસ જોવા મળે છે. કેટલાક વ્યાજખોરો બેખોફ બની અને મસમોટા વ્યાજ પૈસા આપી અને પઠાણી ઉઘરાણી કરતા હોવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે બોખીરા રિલાયન્સ પંપ પાસે રહેતા ધર્મેશ દિનેશ નડિયાધાર નામના મજૂરી કામ કરતા યુવાને 10 માસ પહેલાં માતા બીમાર હોવાથી તેની બાયપાસ સર્જરી કરાવવાની હોવાથી પૈસાની જરૂર પડી હતી, જેથી તેણે હરીશ ટોકીસ નજીક બેસતા સંજય નામના શખ્સ પાસેથી ₹1,00,000ની રકમ 30% વ્યાજ લેખે લીધી હતી. આ યુવાને લીધેલ 1,00,000માંથી 50,000 રૂપિયાની ભરપાઈ પણ કરી દીધી હતી અને પ્રતિદિન ₹1,000 વ્યાજના પણ ભરપાઈ કરતો હતો. પરંતુ કોઈ કારણોસર છેલ્લા 3-1 માસથી પ્રતિદિન 1,000 વ્યાજ ભરપાઈ થઈ શક્યું ન હોવાથી આ યુવાનને સંજયે મળવા માટે ગત રાત્રે હરીશ ટોકીસ નજીક બોલાવ્યો હતો. ત્યારે આ યુવાન ત્યાં જતાં વ્યાજખોર સંજયે તેની ઓફિસ અંદર જઈને લાકડી વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ ધર્મેશે કર્યા હતા. ઇજાગ્રસ્ત ધર્મેશને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે તેનું નિવેદન નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ ધર્મેશ દિનેશ નરિયાધારા. હું મજૂરી કામ કરું છું. મેં 1,00,000 રૂપિયા વાયા ગયા લીધો હતો દવાખાના માટે. દોહીમાનું બાયપાસ કરાવવાનું હતું ને એના માટે. તો કાલે મને બોલાવ્યો, મને એ કે અહીંયા આવી કે આપણે વાતચીત કરી લઈ અંદર. મને પૂરી ને વાતચીતની જગ્યાએ પેલા ગારું કાઢી, ગારું કાઢીને પછી મને મારવાનું ચાલુ કર્યું. સંજયભાઈ નામ છે એનું. સંજય પેલા તો અહીં રહેતા, હરીશ ટોકીસની પાછળ હતા ને જુંડારામાં રહી છે એમ ખબર છે. સંજય નામ છે, આખું નામ નથી ખબર. 1,00,000 રૂપિયો લીધો હતો. પેલેન્ટી વાળા હતા. ટાઈમીનો 1,000 રૂપિયો ભરતો. મેં 5-6-7 મહિના જેવું તો ભર્યું જ છે. હમણાં 2-3 મહિનાથી જ નથી ભરતો. હું હાવ ખેંચાઈ ગયો ને. તો કે 39,000 પેલેન્ટીના તો તારે દીવાના જ છે. એ કે કાલે એ બા જ વાત કરવા માટે બોલાવ્યો ને મને માયરો. ત્યાં હરીશ ટોકીસમાં પેટ્રોલ પંપ છે ને એની સામે જ અંદરમાં પૂરીને તને હું મારી જ રાખી. મારા પૈસા નહીં દઈ ને તો કે હું તને મારી રાખી. ધમકી આપે